કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મિત્રો આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 9 પક્ષી જગત. જે વિદ્યાર્થી મિત્રો તમારી આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિના પાના નંબર 26 અને 27 ઉપર મળી જશે, જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા. પ્રવૃત્તિ નંબર મિત્રો 9 છે પક્ષી જગત. આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે એની વાત કરીએ તો મિત્રો તમે તમારી શાળા, ઘર, ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી મોબાઈલ પર સતત વિવિધ પક્ષીઓને જોતા જ હશો. કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પક્ષીઓને જોયા હશે. આ પક્ષીઓના નામ પણ તમને યાદ હશે. અહીં માગ્યા મુજબ તમારે આ પક્ષીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે. તમારા ગામના સ્થાનિક સિવાયના પક્ષીઓ વિશે પણ જો માહિતી મળે તો તે પણ તમે લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પક્ષી જગત વિશે માહિતી મેળવીએ. પહેલું છે ક્રમ, પક્ષીનું નામ છે, પછી તેનો પરિચય જેમ કે રંગ, કદ, તેનો ખોરાક, અવાજ, રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતી પણ મેળવીને નોંધ કરવાની છે. અહીંયા પહેલું છે મોર. તો મિત્રો મોરની વાત કરીએ પક્ષી વિશે તો એનો રંગ છે. મોરના પીંછાને તેનો રંગ આકર્ષક દેખાવાનું મૂળ છે. મોર માથાથી પેટ સુધી ચમકદાર જાંબલી રંગનો હોય છે. એનું કદ પૂંછડી 1 થી 1.5 મીટર, વજન 4 થી 6 કિલો. ખોરાક, તો ખોરાક માટે મિત્રો મોર 4-5ની સંખ્યાના નાના ટોળામાં વન વગડા તેમજ ખેતરમાં ફરીને અનાજના દાણા, જીવડા અને નાના સરીસૃપ આરોગે છે. અવાજ, તો ટેહુંક ટેહુંક એનો અવાજ છે. એનું રહેઠાણ, તો માનવ વસ્તીની નજીક રહેતું પક્ષી છે, જંગલમાં પણ રહે છે. બીજું પોપટ. મિત્રો પોપટ રંગે એનો રંગ કેવો હોય છે? તો તે મધ્યમ કદનો, ભૂરા રંગનો અને લાલ પૂંછડીવાળો હોય છે. લીલા રંગનો પણ હોય છે. કદ 1 ફૂટ આસપાસ પહોળાઈ. ખોરાક, બધા પોપટ ફળ, ફૂલ, કળીઓ, બદામ, બીજ, મરચાં બરાબર અને નાના જંતુઓ ખાય છે. અવાજ પીયુ પીયુ અવાજ આવે છે. રહેઠાણ, તો કે માળામાં, લીમડા પર, આંબા પર, જંગલોમાં જોવા મળે છે. ઘરે લોકો પાંજરામાં પણ પાળે છે. ચકલી, ચકલીનો રંગ તે હલકા ભૂખરા રંગ કે સફેદ રંગની હોય છે. કદ મુઠ્ઠી જેવડું સરેરાશ હોય છે. ખોરાક, અનાજના દાણા એ ચકલીનો મુખ્ય ખોરાક છે, પરંતુ માનવ વસ્તીની આસપાસ રહેતી ચકલી રસોડામાં બનાવેલો ખોરાક ખાવા ટેવાયેલી હોય છે. અવાજ એનો ચીચીચી આવે છે. રહેઠાણ, તો મિત્રો માળામાં, ઘરોમાં, ઝાડ પર, ખેતરોમાં વગેરે જગ્યાએ તેઓ રહે છે. કાબર, કાબરની વાત કરીએ તો તેનો રંગ અને કદ, તો બાકીના શરીરની રંગ મિત્રો કથાઈ જે પીઠ પર વધારે ઘેરા અને પેટાળમાં ઝાંખો હોય છે. કાબરની પૂંછડી પાસે પેટાળમાં સફેદ હોય છે અને તેની ગોળાકાર પૂંછડી કાળી અને છેડા પાસે સફેદ હોય છે. કાબરની આંખો રાતી, કથાઈ, ચાંચ અને નરમ બોળીમાં બોળિયા જે આંખ નીચે અને પાછળ આવે છે તેનો રંગ પીળો અને પણ મિત્રો પીળો અને પગ છે પણ પીળા હોય છે. બરાબર, એનો રંગ પીળો અને પગ પણ પીળા જેવો હોય છે. ખોરાક, તો ખોરાક એ કાબર સર્વ ભક્ષી પક્ષી છે. તે અનાજ, ફળ, જીવા તથા માનવ વસાહતો પાસે વધ્યું ઘટ્યું એઠવાડ પણ ખાય છે. તે ઘાસિયા મેદાનોમાં વીણી વીણીની જીવાત થતાં ઘાસિયા જીવડા પણ ખાય છે. અવાજ કલબલ કલબલ અવાજ આવે છે. રહેઠાણ, ખુલ્લા વગડામાં, ખેતરોમાં તથા માનવ વસાહતોની નજીક જોવા મળે છે. એના પછી હોલો. મિત્રો તમે હોલો જોયો હશે. હવે એનો રંગ અને કદ કેવો હોય છે? તો નરનું કદ માદાથી એટલે કે હોલીથી નાનું અને 22 સેન્ટીમીટર છે. કબૂતર કરતાં સહેજ નાનો, રંગે ઝાંખો ભૂરાશ પડતો સફેદ હોય છે. ખોરાક, તેના ખોરાક દાણા, વનસ્પતિ વગેરે હોય છે. અવાજ, ઘણીવાર ગળું ફૂલાવી કંઈક કર્કશ ઘૂંટાતા અવાજે ઘૂ 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 અવાજ કરે છે. રહેઠાણ, તો હોલો ખેતરમાં, વગડામાં કે માનવ વસ્તીના સ્થળે જોવા મળે છે. કબૂતર, મિત્રો રંગ રાખોડી, સફેદ કે વિવિધ રંગોમાં જોવા મળે છે. કદ હોલા ચકલી કરતાં મોટું. ખોરાક, કબૂતરનો ખોરાક ઘઉં, ચોખા, જુવાર, બાજરી, કઠોળ, દાળ વગેરે દાણા છે. અવાજ ઘૂ 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 અવાજ કરે છે. રહેઠાણ, કૂવા, વાવ કે મકાનના ઝરૂખાની છત વગેરેમાં માળા બનાવવું તો એક શાંતિપ્રિય અને નિર્દોષ પક્ષી છે. 7. ગરુડ. ગરુડનો રંગ મિત્રો તેઓ ઘેરા પડતું નાટકીય રીતે સફેદ પૂંછડી, ગભા, બાકીના વસ્તુઓ અને કપાળ સાથે રંગીન ચમક દેખાય છે. કદ ગરુડ અને એક મોટા કદનું પક્ષી છે. ખોરાક,
ગરુડ મોટાભાગે ગોકળ ગાય, સરીસૃપ, માછલી અને જંતુઓના શિકાર કરે છે. કેટલાક ગરુડ મૃત પ્રાણીઓ પણ ખાય છે. અવાજ સાંભળ્યો નથી બરાબર, તમે સાંભળ્યો તો લખી શકો છો. રહેઠાણ, બંદર વિસ્તારોમાં તો કેટલાક સાવાના, ઘાસના મેદાનો, જંગલો, વરસાદી જંગલો, ઘાસના મેદાનોમાં રહે છે. કાળો ગરુડ પોતાનો માળો ઝાડની પાતળી ડાળી પર બાંધવાનું પસંદ કરે છે અને માળાને સુરક્ષિત પણ કરે છે. કાગડો, એનો રંગ કાળો, ધોળો, કદ કબૂતર જેવડું. ખોરાક, ખોરાક મિત્રો, કાગડો મોટાભાગે એઠવાડ, નાના સાપોલિયા, જીવાત, ઈંડા, દાણા અને ફળ ખાય છે. મોટાભાગે જમીન પરથી ચારો શોધી લે છે. ક્યારેક તક મળે તો ઝાડ પરથી પણ ભોજનનો પ્રબંધ કરે જ લે છે. કાગડો ભારે તકવાદી અને સર્વભક્ષી પક્ષી છે. આને કારણે જે કંઈ પણ ખાવાલાયક મળે તેમાં ગુજારો પણ કરી જાણે છે. અવાજ કાકા કરે છે. રહેઠાણ, તો વનવગડાનું પક્ષી, વૃક્ષો પર રહે છે. કોયલ, કોયલ મિત્રો, એનો રંગ અને કદ, તો કોયલનો રંગ પૂરી રીતે કાળો હોય છે અને ભારતીય પક્ષી છે. તે મોટી, લાંબી, 45 સેન્ટીમીટર પૂંછડી ધરાવે છે. નર ભૂરાશ પડતો કાળો રંગ, લીલાશ પડતી પીળી ચાંચ, ઘેરી લાલ આંખ અને ભૂખરા ભગ ધરાવતો હોય છે. ખોરાક, કોયલ સર્વભક્ષી પક્ષી છે. તે ઘણી જાતના જીવાત, ઈયળો, ઈંડાના ઈંડા, નાના જંતુઓ વગેરે પણ ખાય છે. પુખ્ત કોયલ ફળનો આહાર પણ કરે છે. તે ક્યારેક નાના પક્ષીઓના ઈંડા પણ ખાય છે. અવાજ, મીઠો અવાજ, કુહુ કુહુ કુહુ. રહેઠાણ, આંબાવાડીઓમાં, જંગલોમાં પક્ષીઓ, જંગલોમાં અને વૃક્ષોમાં જોવા મળે છે. બરાબર, તો આ હતું મિત્રો આપણું પ્રાણી જગત વિશે સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.